દૂધમાં ચા નાખો એટલે ઝેર થાય. મારી પાસે દુખાવાના દર્દીઓ આવતા, એ લોકોને શરીર શુદ્ધ થઈ ગયા પછી, શરીર હળવું થઈ ગયા પછી, ભોજો ઘટી ગયા પછી શક્તિ માટેની દવા આપી. એમાં અંદરથી ઘણી બધી આયુર્વેદ દવા ઔષધિ પુષ્કળ છે, પણ એક ઔષધિ હું વાપરું છું, મને બહુ જ સારા પરિણામ પ્રાપ્ત થયા છે અને હજારો વર્ષોથી વપરાતી છે. મેથી, મેથીને ગાયના ઘીમાં શેકી અને પાવડર કરીને આપીએ એટલે દુખાવામાં બહુ જ સારી રાહત થાય. શરીર શુદ્ધ થઈ જાય પછી, અશુદ્ધ હોય, પાચન શક્તિ મંદ હોય ત્યારે એનું પરિણામ ન પ્રાપ્ત થાય, અને એનું પરિણામ મળી રહ્યું છે. તો મેથીથી, તો મેથીમાં નેચરલ કેલ્શિયમ છે અને બીજામાં નેચરલ સ્ટીરોઇડ છે કે જે આપણી શક્તિ, શરીરને શક્તિ આપે, શરીરને એનર્જી આપે, સ્ફૂર્તિ આપે. તો ચા ઝેર છે, મેથી અમૃત છે. બીજી વસ્તુ કે એને બનાવવાની કઈ તમને પ્રશ્ન આવશે કે કઈ રીતે બનાવે, એક પ્રશ્ન આવે ટેસ્ટનો, તો ટેસ્ટ પણ એકદમ કોફી કરતા સરસ ટેસ્ટ આવે. આમાંથી કોઈ મેથીની કોફી પીધી છે? વાહ ભાઈ, બહુ બધા લોકો, બધાને વંદન. બહુ બધા લોકોએ મેથીની કોફી પીધી છે અહીંયા. તમે પણ જેટલા લોકોએ નથી પીધી ઘરે જઈને પહેલો ટ્રાય કરો. તપેલીમાં મેથી શેકી નાખવાની, વ્યવસ્થિત મેથી શેકાઈ જાય એટલે એની સુગંધ આવી જાય મેથીની શેકાવાની. પછી એમાં દૂધ નાખવાનું, એમાં દૂધ નાખીને પાછું ગરમ કરવાનું. ગરમ કરશો એટલે ફૂલ ગરમ થઈ જાય. પછી સાકર નાખવાની, ખાંડ નહીં, એલચીને સૂંઠ નાખીને ગાળીને આપવાની. કોઈ મહેમાન આવ્યો હોય તો પહેલાં બનાવતા શીખી લેવાનું, હવે પરફેક્ટ આવડી જાય પછી વાંધો નહીં, સીધી મહેમાન ઉપર ટ્રાય ન કરી, નકર ભાઈ કાયમ માટે બંધી જાય. તો કોઈ મહેમાન આવ્યો હોય તો મહેમાન જેને આવ્યો હોય એને કોફી આપવાની, કહેવાની નહીં કઈ સેમાં જ બની. દરેક એવો શબ્દ વાપરશે કે મસ્ત કોફી ક્યાંથી બનાવી, એકદમ સરસ લાગશે, સ્વાદિષ્ટ લાગશે, તો ટેસ્ટ પણ સરસ આવે. બીજો ફાયદો, એમાં નેચરલ કેલ્શિયમ છે, નેચરલ સ્ટીરોઇડ છે જે આપણી એનર્જીને બુસ્ટઅપ કરે, આપણી ઇમ્યુનિટી વધારે. ત્રીજો ફાયદો, ચા 300 થી 400, 500, 700 રૂપિયાની કિલો છે અને મેથી 60 થી 70 વધી 90 રૂપિયા. ત્રીજો ફાયદો કે ચા ખાલી આસામમાં જ થાય અને મેથી ભારતના બધા જ પ્રાંતમાં, અને ભારતના બધા જ લોકો 1 અબજ અને 40 કરોડના લોકો આજે ના આજે ચા બંધ કરીને કાલે ને કાલે મેથી ચાલુ કરે તો 3 વર્ષમાં ભારત વિશ્વગુરુ બની. બધા જ ખેડૂતો મેથી ચાલુ કરે.